नमस्कार विद्यार्थी मित्रों, केम छे बधा मजा माने? आपणे चालो आजे आपणे आसपास विषयनी अंदर पाठ्यपુસ્તકમાં મારું ઘર એકમ 16 મારું ઘર બરાબર આપણે અડધો પાઠ શીખી ગયા હતા અને અડધો હજી શીખવાનો બાકી છે। એમાં આપણે સૌથી પહેલા જોયું કે કોણ આવ્યું હતું? હા, નસીબ આવ્યું બરાબર। નસીબ પછી ભૂપેન આવ્યો, આપણે ભૂપેનનો પરિચય આપ્યો બરાબર। નસીબ પછી નસીબની સાથે चलो हवे आपणे जोईए मिताली अने अनुज विशे बराबर। मिताली अने अनुज राजकोट थी आव्या छे बराबर। मिताली अने अनुज क्यांथी आव्या छे? तो के राजकोट थी आव्या छे। तेओए दरेकने राजकोटना चित्रो बताव्या अने एक एक चित्रमां ऊंची बिल्डिंगो जोई अने भूपेनने कह्युं, ओहो केटला ऊंचा मकान, तमे लोको केवी रीते चढ़ो छो? मिताली अने अनुजे अनुज ने भूपेने कह्युं के ओहो केटली बधी ऊंची बिल्डिंगो छे, तमे आ मकानमां केवी रीते चढ़ो छो? तो जो अहींया सामेना पेज उपर आपणे जोईए बहुमाळी मकानोमां उपर जवा माटे शुं व्यवस्था हशे। तो के भूपेने अने अनुजे मिताली अने अनुज ने भूपेने एम कीधुं हतुं के तमे मकानोमां चढ़वा माटे तमे केवी रीते चढ़ो छो आ मकानोमां? तो आपणे जो अहींया प्रश्नमां जोईए बहुमाळी एटले आपणने बधाने खबर छे के बहुमाळी मकानो एटले ऊंची बिल्डिंगो होय एने शुं कहेवाय? तो के बहुमाळी मकानो कहेवाय बराबर। एक थी वधारे माळ होय एने बहुमाळी मकानो कहेवाय। चलो तो एमां आपणे जोईए बहुमाळी मकानोमां, आ हुं जी बोलुं छुं ई तमारे लखतुं पण जवानुं छे हो प्रश्नना जवाब। बहुमाळी मकानोमां ऊपर जवा माटे दादर अथवा तो वीजड़ी थी चालती लिफ्ट नो उपयोग थाय छे। आपने खबर छे के बहुमाळी मकानों में ऊपर जवा माटे दादर अथवा तो वीजड़ी थी चालती लिफ्ट नो उपयोग करिए छे। पछी जो नीचे नवी दिल्ली ए भारतनु पाटनगर छे। नवी दिल्ली ए एटले दिल्ली शहर छे, ईसु छे तो के भारतनु एक पाटनगर छे। नगरो अने गामडाओमांथी लोको दिल्ली जेवा मोटा शहेरोमां कामनी शोधमां आवे छे। जो गामडामांथी लोको क्यां जाय छे? तो के दिल्ली जेवा मोटा शहेरोमां कामनी शोधमां आवे छे। गामडामांथी लोको मोटा शहेरो तरफ कामनी शोधमां जाय छे। लोको शहेरोमां स्थायी थाय छे। लोको शहेरोमां शुं करे छे? तो के कायमीने माटे धंधा माटे कायमी रहेवा माटे स्थायी थाय छे। अहींया घणा लोको खूब ज ओछी जग्यामां रहे छे। आपणे बधाने खबर छे के न्यां वस्ती केवी होय, सिटीमां वस्ती केवी होय? तो के वधारे होय छे। એટલે ત્યાં લોકો કેવી ગીચ વાતાવરણમાં રહેતા હોય છે, બધા ભેગા ભેગા રહેતા હોય છે, એટલે ત્યાં કેવી જગ્યા હોય છે રહેવા માટે? તો કે ઓછી જગ્યા હોય છે, ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી। આપણે જોઈએ છે કે સાવ ગરીબ માણસો હોય એની પાસે સિટીમાં રહેવા માટે સાવ મકાન જ હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે। જેની પાસે મકાન નથી શેમાં રહે છે? તો કે એ લોકો ઝૂંપડપટ્ટીમાં જ રહે છે। કેટલાકની પાસે ઘર પણ હોતું નથી, કેટલાકની પાસે ઘર પણ હોતું નથી। આવા માણસો જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે। જેની પાસે ઘર પણ હોતું નથી એવા માણસો ક્યાં સૂઈ જાય છે? તો કે જો આપણને અહીંયા પૂછે રોડ પર, ફૂટપાથ પર અને સ્ટેશન પર, એને ગમે ત્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે। એમની નીચે જો આ ત્રણ બાળકો આપ્યા છે આપણને ચિત્રની અંદર, એ ચર્ચા કરે છે, એ શેની ચર્ચા કરે છે? તો આપણે જોઈએ, ચાલો માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું
પડે। આ ત્રણ બાળકો એવી ચર્ચા કરે છે કે માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે, તો લખવાનું એમાં। ચાલો લખો બધા, હું જે પેન રાખું છું અને બોલતી જાઉં છું એમ તમારે લખતું જવાનું છે। ચોમાસામાં તે મકાન પડી જશે તો કે ઝેરી જીવજંતુ અંદર આવી જશે તો। જો માટીના મકાનમાં કેવો ડર લાગે, શું ધ્યાન રાખવું પડે, તો કે ચોમાસામાં તે મકાન પડી જશે તો અથવા તો ઝેરી જીવજંતુ અંદર આવી જશે તો, બરાબર એવું બધું માટીના મકાનમાં ધ્યાન રાખવું પડે। કારણ કે આપણને ખબર છે માટીનું મકાન, માટી ચોમાસામાં પલળે એટલે શું થાય, તો કે માટીના ઘરમાં રહેતા હોય તો માટી પીગળી જાય, બરાબર, એટલે ઘર કેવું થઈ જાય, તો કે પડી જાય। એટલે માટીના મકાનમાં રહેનારને જીવજંતુનું અથવા તો બહુ જ વરસાદ પડે તો એને આવું બધું ધ્યાન રાખવું પડે છે। જો હવે એમના પછી કોણ આવે છે, કાશીરામ આવે છે, બરાબર। આ પાઠમાં પહેલાં શરૂઆતમાં કોણ આવ્યું હતું, નસીમ, બરાબર, પછી ભૂપેન, પછી ચમેલી, અને ચમેલી પછી મિતાલી અને અનુજાવ્યા હતા, બરાબર। હવે એમના પછી કાશીરામ આવે છે। ચાલો કાશીરામ શું કહે છે, એ ક્યાંથી આવ્યો છે, બરાબર, એ આપણે જોઈએ। આમ જો હું આ કોણ છે આ છોકરો, તો કે એ કાશીરામ છે, બરાબર। એ ક્યાંથી આવ્યો છે, તો કે હું રાજસ્થાનથી આવું છું। કાશીરામ ક્યાંથી આવે છે, તો કે રાજસ્થાનથી આવે છે। અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે। આપણને બધાને ખબર છે કે રાજસ્થાનની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે, શું કામે, તો કે ત્યાં સૂકું રણ છે, ત્યાં વૃક્ષોનું પ્રમાણ કેવું છે, તો કે ઓછું છે, બરાબર, એટલે ત્યાં સૂકું રણ છે એટલે ત્યાં ગરમી વધારે પડે અને વરસાદ ઓછો પડે છે। અહીં ખૂબ જ ગરમી હોય છે, ત્યાં શું છે, તો કે સૂકું રણ હોવાથી ત્યાં ગરમી વધારે પડે છે। અમે માટીના મકાનમાં રહીએ છીએ। જો એ શેમાં રહે છે, તો કે જો એ આપણને બતાવેલું છે એ માટીના મકાનમાં રહે છે। કાશીરામ શેમાં રહે છે, તો કે માટીથી બનાવેલા મકાનની અંદર રહે છે। ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે, આ દિવાલો કેવી હોય છે, તો કે ખૂબ જ જાડી હોય છે। શું કામે જાડી હોય છે, તો કે દિવાલોને વારંવાર લીપણ કરેલું હોય છે, એને વારંવાર લીપે એટલે શું થાય, તો કઈ દિવાલ જાડી થતી જાય, જાડી બનતી જાય, બરાબર। જો આ દિવાલો છે એ એકદમ જાડી બનેલી છે, લીપણ કરેલું હોય છે, છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે। જો આ છાપરા છે એ શેના બનેલા છે, તો કે કાંટાવાળા ઘાસના, શેના બનેલા છે, કાંટાવાળા ઘાસના બનેલા હોય છે। એમના પછી આપણે પાછળ પેજ ફેરવીએ, પેજ નંબર 110 ઉપર જોઈએ। તેવી જ રીતે આ પણ આપણને કાશીરામ જ કહે છે, બરાબર, તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું, એવી જ રીતે જેમ કાશીરામે કહ્યું એવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર અને મકાન વિશે પરિચય આપ્યો। પરિચય આપ્યા પછી શું થયું, તો કે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો, બરાબર। નસીમની શાળામાં શું હતું, તો કે એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, ત્યાં કોણ આવ્યું હતું, તો કે ભૂપેન, ચમેલી, મિતાલી અને અનુજ અને કાશીરામ, આ બધા ક્યાં આવ્યા હતા, તો કે નસીમની શાળાની અંદર, કારણ કે નસીમની શાળામાં કેમ્પનું આયોજન હતું અને કેમ્પની અંદર બધાનો પરિચય આપવાનો હતો। તો આ બધા બાળકોએ શું કર્યું, તો કે પોતાના ઘર અને મકાનો વિશે પરિચય આપ્યો, પોતે ક્યાં રહે છે, બરાબર, એવો બધો શું કર્યું, તો કે એ બાળકોએ પરિચય આપ્યો। અને પછી શું થયું, તો કે શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો, બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા, બાળકોએ શું કર્યું, તો કે જુદા જુદા નૃત્ય રજૂ કર્યા, તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા, એને પોતાની ભાષામાં જેવી જેની ભાષા, બરાબર, કારણ કે જુદા જુદા પ્રદેશમાંથી બધા આવતા હતા
એટલે એની ભાષામાં બધાએ લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કશ્મીરનું પીણું કાહવા અપાયું. જો બધા બાળકોને બદામ અને ઇલાયચી એટલે કે એલચી બરાબર સાથે કશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. બાળકોને શું થયું? તો કે એને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી. સાંજે અમે દાલ સરોવર ગયા. જો દાલ સરોવરનો ફોટો અહીંયા આપેલો છે. સાંજે બાળકો બધા ક્યાં ગયા? તો કે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર હાઉસ બોટ જોયું. એને નાવડીમાં બનાવેલું ઘર હાઉસ બોટ, જો આ ફોટો છે એ હાઉસ બોટનો છે. અમે શિકારામાં બેઠા. ઈસેમાં બેઠા? તો કે શિકારામાં. અને તેણે પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનારો જોયા. બરાબર, એને વાદળો અને પર્વતો વચ્ચે ચાર ચિનારો જોયા. ચાલો હવે એમની નીચે છે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે તો એ આપણે લખવાનું છે. બરાબર, તો હું અહીંયા જેમ બોલતી જાઉં છું અને જો મેં પેન રાખું છું એ શબ્દ તમારે બોલતો જવાનો, લખતો જવાનો છે. બરાબર, હાઉસ બોટ હરતી ફરતી રહે છે. આપણને ખબર છે કે દરિયાની અંદર અને સરોવરની અંદર હાઉસ બોટ રહેલી છે. એટલે કેવી હોય છે? તો કે એ હરતી ફરતી રહે છે, એક જગ્યાએથી બીજા જગ્યાએ ફરતી રહે છે અને તે પાણીમાં તરે છે. ક્યાં તરે છે? તો કે એ પાણીની અંદર તરે છે. જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએથી સ્થિર હોય છે. આ રીતે હાઉસ બોટ અલગ પડે છે. આપણને બધાને ખબર છે કે હાઉસ બોટ પાણીમાં રહેતી હોવાથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ હરીફરી શકે છે. અને મકાનો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીન પર બાંધેલા હોય છે એટલે એ શું થાય છે? તો કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકતા નથી. આથી હાઉસ બોટ અને મકાનમાં આ રીતની અલગતા પડે છે.